गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां मित्रों सर्कल एटले के स्वाध्याय 10.1 ना मोस्ट इम्पोर्टंट एक्जाम्पल सीखी रहा छीए। तो मित्रों चलो शुरू करिए आठमा नंबर नो एक्जाम्पल। पी केंद्रित 33 सेमी त्रिज्या धरावता वर्तुळना बहिर्भागमां बहिर्भागमां एटले बहारनी बाजुए एक बिंदु आवेलुं छे अने ए छे एस। वर्तुळने दोरेल स्पर्शकनुं स्पर्श बिंदु छे टी। जो एस टी बराबर 56 सेमी होय तो एस नुं पी थी अंतर शोधो एम कीधेलुं छे। પણ મિત્રો એકદમ નહીં આવડી જાય, પહેલા રકમ વાંચતા જવાનું અને આકૃતિને બનાવતા જવાનું, અને આકૃતિ જો સાચી દોરેલી હશે તો જ તમે દાખલો સાચો ગણી શકવાના। તો જો અહીંયા પી કેન્દ્રિત વર્તુળ એટલે આ આપણું પી કેન્દ્રિત વર્તુળ દોરાઈ ગયું। ચાલો પછી શું કહે છે, 33 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહિર્ભાગમાં આવેલું બિંદુ એસ। હવે એના બહારના ભાગમાં અહીંયા કયું બિંદુ આવેલું છે મિત્રો, એસ બિંદુ આવેલું છે આ બહિર્ભાગમાં એસ બિંદુ। એસ માંથી વર્તુળને દોરેલ સ્પર્શકનું સ્પર્શ બિંદુ ટી, એટલે આ વર્તુળનો આ રીતે સ્પર્શક દોરેલો છે અને આ સ્પર્શકનું સ્પર્શ બિંદુ ટી। એસ ટી બરાબર 56, હવે જો આનું માપ આપણને આપેલું છે 56 સેમી, બરોબર આટલું આપેલું છે। ચલો પછી એસ નું પી થી અંતર શોધો એમ કીધેલું છે, એસ નું આ એસ નું પી થી અંતર એટલે આ એસ પી આપણે શોધવાના છે, બરોબર। તો એ લઈ લઈએ આપણે આ એસ પી। ચાલો પછી આપણને રકમમાં બીજું કીધું છે, પી કેન્દ્રિત 33 સેમી ત્રિજ્યા ધરાવતા। તો મિત્રો આ તમારી થશે ત્રિજ્યા, જુઓ બરોબર, એટલે એનું માપ તમારી પાસે છે 33 સેમી, અને ત્રિજ્યા સ્પર્શક સાથે હંમેશા શું બનાવે, કાટખૂણો બનાવે। તો હવે તો એકદમ ઈઝી થઈ ગયું, પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે એસપી શોધી શકીએ। પણ મિત્રો ડાયરેક્ટ એકદમ દાખલા ગણવાનું શરૂઆત થાય નહીં, પહેલા એની બેઝિક મેથડ આપણે લખવી પડે કે પી કેન્દ્રિત વર્તુળમાં એસટી રેખાખંડ સ્પર્શક નું સ્પર્શ બિંદુ વર્તુળને ટી બિંદુમાં સ્પર્શે છે, આ બધું લખવું પડે તમારે પહેલા। પછી શું કે છે, પીટી રેખાખંડ લંબ ટીએસ રેખાખંડ, બરોબર। હવે તમને જે વસ્તુ આપેલી છે એ લખી કાઢીએ કે પીટી એ તમારી પાસે શું છે, ત્રિજ્યા, અને ત્રિજ્યાનું માપ કેટલું છે, 33 સેમી, અને ત્યાર પછી તમારી પાસે છે ટીએસ અથવા એસટી પણ લખી શકાય અને એ માપ છે મિત્રો 56 સેમી। થઈ ગયું, હવે દાખલાની શરૂઆત કરી શકાય કે ત્રિકોણ પી ટી એસ માં માપ ખૂણો ટી બરાબર 90 અંશ માટે પાયથાગોરસ પ્રમેય મુજબ તમારે સૂત્ર લખવાનું, કર્ણનો વર્ગ એટલે પીએસ નો વર્ગ થાય, તો અહીંયા લખવાનું પીએસ સ્ક્વેર બરાબર પીટી સ્ક્વેર અને વત્તા એસટી સ્ક્વેર આ રીતે। હવે એની અંદર કિંમતો મૂકો, પીએસ સ્ક્વેર આપણને આપેલા નથી, શોધવાના છે પીએસ સ્ક્વેર બરાબર પીટી એટલે 33 નો વર્ગ વત્તા એસટી એટલે 56 નો વર્ગ। હવે મિત્રો જુઓ પીએસ સ્ક્વેર
बराबर 33 नो वर्ग એટલે 33 ગુણ્યા 33 કરીએ તો 9 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
હવે મિત્રો આપણે 56 ગુણ્યા 56 કરીએ તો 56 ગુણ્યા 56 કરીએ તો 100 5 6 30 5 5 25 ને 3 28 6 6 36 6 5 30 30 ને 3 33 તો 6 3 8 ને 3 11 તો 3136 આવે હવે આ બેનો સરવાળો કરી નાખીએ તો પી એસ સ્ક્વેર બરાબર તો જુઓ હવે 1089 વત્તા 3136 9 ને 6 15 નો પાંચડો 8 ને 1 9 9 ને 3 12 નો બગડો 1 ને 1 2 3 ને 1 4 તો મિત્રો અહીંયા 4225 આવે હવે જુઓ આ વર્ગ કાઢી નાખો તો આ બાજુ વર્ગમૂળ થાય તો પી એસ બરાબર વર્ગમૂળમાં 4225 આવે હવે મિત્રો આપણને 4225 નું વર્ગમૂળ આવડતું નથી તો એના અવયવ પાડી દેવાના બાજુમાં આ રીતે તમારે અવયવ પાડવાના 4225 તો પાંચે ભાગ ચલાવીએ 5 8 40 5 4 20 5 5 25 5 1 5 5 6 30 અને જુઓ 5 1 5 5 6 30 અને 5 9 45 13 13 169 13 1 13 હવે મિત્રો આપણે વર્ગમૂળ કાઢવાનું છે એટલે આ બે બે ના જોડકા બનાવવાના તો પી એસ બરાબર વર્ગમૂળમાં 13 નું જોડકું અને 5 નું જોડકું એટલે 13 5 65 એટલે 65 નો વર્ગ થાય માટે પી એસ બરાબર વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા આવે 65 સેમી આવે ક્લિયર હવે આપણે રકમ તરફ થોડી નજર મારીએ તો આપણને અહીંયા શું પૂછ્યું છે એસ નું પી થી અંતર શોધો તો આકૃતિમાં જુઓ એસ નું પી થી અંતર એટલે આપણે અહીંયા લખીએ એસ નું પી થી અંતર એટલે એસપી કહેવાય અથવા પીએસ કહેવાય બરાબર કેટલું મળ્યું મિત્રો 65 સેમી થાય ક્લિયર આવડશે મિત્રો તો આ રીતે આપણો આ નેક્સ્ટ એક્ઝામ્પલ પણ અહીંયા પૂરો થયો તો ફરી નવા વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ